તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 7 ડિસેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. યુપીના ઉન્નાવની રેપ પીડિતાનું ગઈકાલે દિલ્હીમાં મૃત્યુ થયું હતું. રેપના આરોપીઓને યોગી સરકાર છાવરી રહી હોવાના આરોપ છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર વિરુદ્ધ ધરણા કર્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ ભાજપના શાસનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી. બિન સચિવાલય પરીક્ષા કૌભાંડને લઈ યુથ કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન કર્યું હતું. ખાસ કરીને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં બંધની અસર જોવા મળી હતી. જામનગરમાં યુથ કોંગ્રેસ તથા NSUIએ બંધને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓનો સહકાર મેળવી નગરની કોલેજોને તાળાબંધી કરવામાં આવી હતી. પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુ જોડિયાના અતિથિ થયા હતા. તેમણે ગીતા વિદ્યાલય સામે વરસાદી પાણીના નિકાલની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરકારી ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખના ખર્ચે ગટર લાઇનનું કામ બાપુએ આરંભ કરાવ્યું હતું. આ તકે ગીતા વિદ્યાલય પરિવાર તથા બહોળી સંખ્યામાં સ્થાનિકો બાપુના દર્શન કરવા ઉમટ્યા હતા. આજે જામનગર GST ઓફિસમાં એક મીટિંગ યોજાઈ હતી. વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે મીટિંગનું આયોજન થયું હતું, પરંતુ મીટિંગની મોડેથી જાણ થઈ હોવાનો આરોપ વેપારીઓએ લગાવ્યો હતો. મીટિંગમાં વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વેપારી આગેવાનો તથા કરવેરા સલાહકારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.